हेलो विद्यार्थी मित्र, हाउ आर यू? यू आर ऑल सेफ एट होम। सौ प्रथम तो तमने खूब ज उत्साह थी एक बात करवानी कि हवे जे आपणा जे अत्यारे गणितना लेक्चरो चालू थया छे एनी अंदर तमे जोशो तो आपणे एक सीधी रीत जे छे एकदम जेने कहेवाय के नाना ज ज्यारे तमने FI અને XI આપેલા હોય એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમત આપેલા હોય ત્યારે એકદમ સહેલી રીતના આપણે 2-3 દાખલા કર્યા। હવે જે રીત છે જે સૌથી વધારે પૂછાય છે તમને કે જેને આપણે મધ્યકની અંદર પદ વિચલનની રીત કહીએ છીએ અને ક્યારેક ક્યારેક ધારેલા મધ્યક વારે પણ પૂછાય છે, તો સૌથી વધારે પૂછાતી જે રીત છે પદ વિચલનની રીત એનાથી દાખલો કેવી રીતે કરવો એની આપણે આજે વાત કરવી છે। તો અત્યારે જે આપણે શીખીએ છીએ બરાબર છે એ જે 6 પદ વિચલનની રીત શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પદ વિચલનની આ રીત જે છે એની અંદર જો આ જ રકમ હોય તો તમે ધારેલા મધ્યકથી પણ આ દાખલો કરી શકો, સીધી રીતથી પણ કરી શકો અને એક આજે આપણે શીખીએ છીએ પદ વિચલનની રીતથી પણ તમે દાખલો કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો, ક્યારે સીધી રીતનો ઉપયોગ કરવો કે ક્યારે ધારેલી મધ્યકનો રીતનો ઉપયોગ કરવો એ આપણે સતત સમજતા રહેવાનું છે। તો તમે પદ વિચલન અને ધારેલા મધ્યકને તમે ચેન્જ કરી શકો કારણ કે એની અંદર શું છે કે બંનેની અંદર સમાનતા રહેલી છે કે તમે ક્યાં તો આ રીત અથવા તો તમે ધારેલા મધ્યકની રીત કરો તો કોઈ વાંધો નથી આવતો। સીધી રીતની અંદર આપણે જોયું કાલે કે નાના આંકડાઓ હોય તો એ વધારે સરળ પડે છે બરાબર છે, તો અત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીએ। સૌ પ્રથમ આપણે બીજો દાખલો છે 14.1 એમાં જ આગળ વધીએ છીએ। તો એમાં એક માહિતી છે કે એક ફેક્ટરીમાં કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો। હવે આ વિચાર કેવી રીતે કરવાનો છે તો કે દૈનિક વેતન રૂપિયામાં આપ્યું છે 520, 540, 540, 540, 540 સંખ્યા આપી છે 12, 14, 8, 6, 10 વગેરે, એટલે 500 થી 520 બાર કારીગરો કામ કરે, 520 થી 540 14 કારીગરો કામ કરે, કેવી રીતની આખી માહિતી છે એને આપણે અહીંયા આ વર્ગ તરીકે અને આને આપણે આવૃત્તિ કહીએ છીએ એટલે કારીગરોની સંખ્યાને આવૃત્તિ તરીકે અહીંયા આપણે લઈએ, આને આપણે વર્ગ તરીકે લેવાનું હોય છે બરાબર છે અને આ જે છે આપણે આવૃત્તિ છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રીત જો તો મધ્ય કિંમત સિવાય તો દાખલો તો બરાબર નથી કે સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત જોઈએ। હવે મધ્ય કિંમત છે એ આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ મધ્ય કિંમત માટે મેં તમને થોડું ઘણું તો સમજાવ્યું છે છતાં એક વાર જઈએ તો અહીંયા છે પહેલાં જે છે એ 500 થી 520 છે તેમાં આપણે સરવાળો કરીએ 500 વત્તા 520 છેદમાં આ 1 અને 1 2 એટલે 2 થી આપણે ભાગાકાર કરીએ તો સ્વાભાવિક જ છે કે અહીંયા 0 પછી 2 અને 5 ને 5 10 છેદમાં 2 અહીંયા 2 5 10 2 એકા 2 અને 0 એટલે 510 આપણી મધ્ય કિંમત થઈ પહેલી વહેલી થાય આ 510 મધ્ય કિંમત થઈ। હવે મેં તમને કાલે સમજાવ્યું કે વર્ગ લંબાઈ ને જોવી 500 થી 520, 520 થી 540 બે વચ્ચે ડિફરન્સ આવે તફાવત આવે 500 થી 520 વચ્ચે કેટલો તફાવત છે 20 તફાવત છે જેને આપણે એચ તરીકે ઓળખશું આપણા સૂત્રમાં એ સમાન વર્ગ લંબાઈ માટે આપણે એચ નો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા એચ બરાબર 20 લખ્યું। હવે આ એચ બરાબર 20 જે લખ્યું એનો તમારો ઉપયોગ અહીંયા કરવાનો છે એક વખત તમારે મધ્ય કિંમત ગોતાઈ ગઈ પછી તમે જોતા જોતા ચાલો કે 520, 540, 560 એટલે કે 20-20 વધારો અહીંયા થાય છે આમ જોવો તો એ થાય છે આમ જોવો તો પણ થાય છે બરાબર છે તો તમારે અહીંયા 20-20 વધારો કરવો પડે તો 510 20 ઉમેર્યો એટલે 530 એમાં 20 ઉમેર્યો એટલે 550 આમાં 20 ઉમેર્યો એટલે 570 આમાં 20 ઉમેર્યો એટલે 590 તો સ્વાભાવિક જ છે કે આપણે આ છેલ્લી ચેક કરીને જોઈ લઈએ કે ભાઈ બરાબર તો આવે છે ને કોઈ ભૂલ તો નથી ને નહીં તો અહીંયા તરત ખબર પડી જાય એટલે અહીંયા 580 વત્તા 600 ભાગ્યા 2 એટલે કે અહીંયા 0, 8 ને 0, 8 6 ને 5 11, 1180 છેદમાં 2 તો આનો ભાગાકાર કરીએ એટલે 2 5 10 1 18 2 9 18 અને 0 590 મળે જે આપણા સાચા છે
એટલે આપણી બધી કિંમત પણ અહીંયા સાચી છે, તમને ખબર પડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ આવે કે ભાઈ હવે તમને હું એવું સમજાવી શકું કે અહીંયા 12 છે એ આપણે fi અને xi એટલે 510. વિદ્યાર્થી મિત્રો વિચારો કે કેટલી મોટી સંખ્યા છે, આનો ગુણાકાર કેટલો બધો મોટો થાય. એટલે અહીંયા સીધી રીત ન લેવાય, તો અહીંયા કઈ રીત લેવાય? તો કે સૌથી વધારે સહેલી પડે એવી પદ વિચલનની રીત લેવાય. તો પદ વિચલનની રીત ક્યારે લેવાની એવું તમને સમજાઈ ગયું બરાબર? કારણ કે જ્યારે xi અથવા તો fi માંથી કોઈ એકનો જ્યારે મોટો આંકડો આપેલો એટલે કે સંખ્યા જો મોટી હોય તો તમારે પદ વિચલનની અથવા તો ધારેલા મધ્યકની રીત લેવાની રહેશે, જેમાંથી આપણે એક અત્યારે પદ વિચલન રીત શીખીએ છીએ. શા માટે હવે આ બે પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ. હવે આપણું એક સૂત્ર છે, આ જે છે પદ વિચલનની રીતથી જો મધ્યક તમારે શોધવો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એ એટલે શું છે? તો કે ધારેલો મધ્યક છે, બરાબર છે. પછી તમે જુઓ અહીંયા એચ, એચ શું છે? તો કે સમાન વર્ગ લંબાઈ છે, જે આપણે અહીંયા શોધતા શીખી ગયેલા છે, કાલે શીખ્યા છે. યુઆઈ શું છે? તો કે મધ્ય કિંમત માંથી આ ધારેલો મધ્યક બાદ કરો અને એચ વડે ભાગો ને યુઆઈ કહેવાય છે, એ આપણે હમણાં સમજ છે. એફઆઈ આવૃત્તિ જે અહીંયા આપેલી જશે તમને, સિગ્મા એફઆઈ એટલે બધાનો સરવાળો, અને એક વસ્તુ હજી છે સિગ્મા એફઆઈ યુઆઈ. તો તમે જે સિગ્મા એફઆઈ યુઆઈ છે એમાં તમારા એફઆઈ યુઆઈ થાય એનો સરવાળો એને આપણે સિગ્મા એફઆઈ યુઆઈ તરીકે જોશું, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે ધારેલા મધ્યકમાં શું કરીએ. તો મોટા ભાગે અહીંયા આપણે જોઈ લેવાનું, ધારેલો મધ્યક તમે અહીંયા ધારી શકો, અહીંયા ધારી શકો, અહીંયા ધારી શકો, અહીંયા પણ ધારી શકો, કોઈ પણ ઠેકાણે તમે મધ્યક કિંમતમાં એ ધારી શકો. તો મોટા ભાગે શું જોવાનું કે એમાં કેટલા છે સંખ્યા, 1 2 3 4 5, 1 2, આ 5 જે છે ને તો ઉપર 2 છોડી દો, નીચે 2 છોડી દો, એટલે મોટા ભાગે એકી સંખ્યા હોય તો બરાબર મધ્યમાં ધારો. તો ઘણી વાર એકી ન હોય તો 6 સંખ્યા છે તો તમે 3 ઉપર ધારો કે 4 ઉપર ધારો ચાલશે. 0 ની સામે જે આવશે એને આપણે એ તરીકે ઓળખશું. આ જે છે આપણો ધારેલો મધ્યક છે. આ જે એની વાત કરી છે એ આપણો એ જે છે એ ધારેલા મધ્યક તરીકે આપણે એને ઓળખશું, બરાબર છે. તો આ તમારી માટે એક એ આવી ગયો, અહીંયા એચ તમારી પાસે થઈ ગયું. હવે આપણે જોઈએ કે યુઆઈ કેવી રીતે ગોતશું. તો યુઆઈ ગોતવા માટે આપણે એવું કરવું પડશે કે તમને એવું કીધું છે કે xi માઇનસ a, xi એટલે મધ્ય કિંમત, તો આની મધ્ય કિંમત છે 550, માઇનસ a, a એટલે 550 જ છે, છેદમાં 0. અચ્છા અહીંયા આગળ તમને શું આપેલું છે? h આપેલું છે. h કેટલો થશે? 20. તો જો તો 550 માંથી 550 જાય એટલે 0, 0 ના છેદમાં 20, એટલે જવાબ શું આવશે? 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એટલા માટે આપણે 0 થયો એવું પણ થઈ શકે. હવે એની ઉપર જઈએ, એની અંદર જોઈએ તો અહીંયા આગળ xi કેટલું છે? 530, બરાબર. આ 530 એમાંથી એ બાદ કરો, એ એટલે શું? 550, એટલે અહીંયા 550 બાદ થાય, છેદમાં શું થાય? 20. તો 550 મોટા છે એટલે અહીંયા પહેલાં તો માઇનસ મૂકી દો, પછી 0માંથી 0 જાય તો 0, 5માંથી 3 જાય તો 2, તો માઇનસ 20 આવ્યા, છેદમાં 20 તો છે, તો 20 એકા 20, અહીંયા કેટલા આવી ગયા? -1. એવી રીતના 510 માંથી 550 બાદ કરશો તો અહીંયા -40 આવશે. એને ભાગવાનો તો 20 જ છે, કારણ કે એચ થી જ ભાગવાનું છે. તો 20 ભાગો તો 40 ને 20 ભાગો તો 20 2 40માં કેવા આવશે? -2. એવી રીતે નીચે 570 માંથી 550 જાય એટલે 20 વડે, 20 ને 20 વડે ભાગો તો 20 એકા 20. એવી રીતે અહીંયા 2. સરળ રીતે યાદ રાખવું હોય તો જ્યારે સમાન વર્ગ લંબાઈ આપી હોય ત્યારે જો 0 ધારો તો એની ઉપર -1 -2 ને નીચે +1 +2 આપણે ધારી શકતા હોઈએ છીએ. પણ ખાસ યાદ રાખો, સમાન વર્ગ લંબાઈ આપી હોય તો જ, નહીતર આ રીતે તમારે આગળ વધવાનું નહીં. હવે આપણે fi યુઆઈ જોઈએ છે. તો fi યુઆઈ માટે આપણે શું કરશું? 12 સાથે આ fi છે અને આ યુઆઈ છે, એટલે આનો ગુણાકાર આની સાથે કરીએ, 12 2 24, 14 સાથે 1 નો ગુણાકાર, 14 એકા 14, 8 સાથે 0 નો ગુણાકાર, 0, 6 સાથે 1 નો ગુણાકાર, 6 એકા 6, 10 સાથે 2 નો ગુણાકાર, 10 2 20. હવે આપણે શું કરવાનું છે? સિગ્મા એફઆઈ યુઆઈ ગોતવાનું છે. તો સિગ્મા એફઆઈ માટે શું કરશું કે 0 ની ઉપર -1 છે જો આ બે વસ્તુ, તો એ બેનો સરવાળો લઈએ, 4 ને 4 8 છે, 2 ને 1 3, આ કેવા છે? -38 છે. પછી અહીંયા જોઈએ 6 ને 0 6, 2 ના 2, તો કેવા છે?
प्लस चालीस હવે આ ઓછા 38 અને આ પ્લસ 26 તો 8 માંથી 6 જશે એટલે 2 3 માંથી 2 જશે એટલે 1 મોટાની નિશાની માઈનસ એટલે કે સિગ્મા એફ આઈ યુ આઈ માઈનસ 12 એવું આપણી પાસે એની સાથે તમને એવું કીધું છે કે સિગ્મા એફ આઈ તો સિગ્મા એફ આઈ એટલે શું તો કે એફ આઈ નો સરવાળો કરો એ તમારો સિગ્મા એફ આઈ થાય તો આપણે જોઈએ 2 ને 4 6 6 ને 8 14 14 ને 6 20 20 ને 16 વધીએ 2 20 ને 16 વધી ગયું 2 ને 3 3 ને 4 4 ને 5 કેટલા આવ્યા 50 આવ્યા તો તમે જુઓ અહીંયા જે છે આ જે આપણી પાસે માટે થશે સિગ્મા એફ આઈ બરાબર છે વિદ્યાર્થી તો હવે આપણી પાસે ચાર વસ્તુઓ જોઈએ 1 2 3 અને 4 એ પૈકી આપણી પાસે કઈ કઈ વસ્તુ છે આપણે જોઈએ એ છે આપણી પાસે એચ છે બીજું આ ત્રીજું અને ચોથું ચારે ચાર વસ્તુ આવી ગઈ તો આપણે આસાનીથી ગોતી શકીએ હવે અહીંયા આગળ એ છે એ 550 છે એટલે આપણે એમ કે 550 પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ એટલે અહીંયા આગળ જે છે આપણો સિગ્મા એફ આઈ યુ આઈ છે અહીંયા શું 12 પછી લેવાનું છે સિગ્મા એફ આઈ અહીંયા છે 50 એટલે આપણે અહીંયા લીધા 50 ગુણાકારમાં h h એટલે કેટલા છે 20 વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે આ રીતનો આપણે લેવા એટલે સ્વાભાવિક આપણા બે માર્ક જે છે ત્યાં સુધી પહોંચી ગયા છે હવે આ બે ત્રણ સ્ટેપમાં આપણે એક માર્ક મળવાનો છે તો જો આ 550 તો છે એમને જ મૂકી દઉં છું પછી એક કામ કરું છું આ મેન્યુ જે છે એ ઉડાડી દઉં છું અહીંયા 12 સાથે બેનો ગુણાકાર થઈ શકે અહીંયા આગળ આપણે છેલ્લે જ આવી શકીએ 12 દુ 24 એટલે ઓછા 24 છેદમાં કેટલા છે 5 હવે વિચારો તો અહીંયા માઇનસ 24 છે અને 5 વડે કે તો ભાગો તો એને એક સરળ રસ્તો હતો કે જો છેદમાં દશાંશ લાવી દે 10 લાવી દે 100 લાવી દે તો આપણને પોઈન્ટ આવે પણ સરળ રહે તો અહીંયાની શક્યતા છે કારણ કે 5 વાના કારણે આપણે મૂકી શકીએ એમ છે તો અહીંયા 2 વડે ગુણો તો ઉપર 2 વડે ગુણો તો 24 દુ 48 અને નીચે 5 સાથે બેનો ગુણાકાર 10 તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો અહીંયા આગળ આનો જે છે પોઈન્ટ કપાઈ જશે એટલે અહીંયા આગળ થઈ શું જશે 4.8 પણ કેવા ઓછે વધતે ઓછા અહીંયા છે 550 પણ 550 પરથી 4.8 આપણે બાદ કરવા માટે અહીંયા પોઈન્ટ મૂકી અને 0 મૂકી તો બાદબાકી સરળતાથી થઈ જાય અહીંયાથી 10 કોલી તો 10 માં ધ્યાન જશે એટલે 2 આ પોઈન્ટ અહીંયા 9 આવ્યા 9 માંથી 4 જશે એટલે 5 અહીંયાથી આપણે 10 કોલી લીધો એટલે 4 થઈ ગયા હતા એને ઉતાર્યા 4 અહીંયા 5 ના 5 એટલે 545.2 એ આપણો મધ્ય થઈ શકે એટલે કે આપણે કારીગરોના દૈનિક વેતનનું મધ્ય 545.2 એવો છેલ્લે જવાબ આપણે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ખાલી એક વખત ધ્યાને બાબત તમને રિવાઇઝ કરાવી દઉં પહેલાં તો તમને જે માહિતી આપી દીધી અને તમે અહીંયા મૂકી પછી જે સંખ્યાઓ આપી છે જે આવૃત્તિ આપી છે બીજા કાના મૂકી મધ્ય ક શોધવાનો છે આપણને ખબર છે બરાબર છે એટલા માટે અહીંયા કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારીગરોનો દૈનિક મધ્યક શોધો મધ્યક છે એટલે મધ્ય કિંમત ક્યાંથી એ કાઢવા માટે આ બેનો સરવાળો અને બે વડે ભાગો અને એ જે ભાગાકાર થાય એ તમારે અહીંયા મૂકવાનો હોય અને મૂક્યા પછી અહીંયા વર્ગલંબાઈમાં જોવાનું કેટલો કેટલો વધારો થાય છે તો કે 20-20નો વધારો થાય તો અહીંયા 10માં 20 ઉમેરે 523 550 570 અને 500 મધ્ય કિંમત પૂરી થઈ જશે આ નવું છે તમારી માટે યુઆઈ એટલે શું તો કે આમાંથી તમારે મધ્ય કિંમતમાંથી એ છે એ ગોતવાનો અને ધારેલો મધ્ય કહેવાય બરાબર છે તો એ તમારે ખાસ કરીને આને ગણી લેવાનું કે 1 2 3 4 5 તો સ્વાભાવિક બે ઉપર મૂક્યા બે નીચે મૂક્યા તો તમારો જે આ આંકડો જે છે કેટલો થશે નાનો થશે એટલા માટે એવું કહું છું બાકી 0 તમે ગમે ત્યાં મૂકી દો જવાબ તમારો સાચો જ આવશે પણ આપણે સરળતા માટે કરીએ છીએ હવે મેં તમને સમજાવ્યું કે યુઆઈ જે છે એ કેવી રીતે ગોતાય તો કે મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્ય બાદ કરો અને જે રકમ આવે ને એચ વડે ભાગો એટલે કે તમારી વર્ગમાં વડે ભાગી નાખો એની માટે અહીંયા છે જો પહેલાં આ એક્સ આઈ એટલે મેં 550 લીધું વળી પાછું કે એટલે અહીંયા 550 જ લીધું પછી એચ એટલે 20 એટલે આમાંથી આ જશે એટલે 0 છેદમાં 20 એટલે 0 આવ્યો એટલે આપણે અહીંયા 0 મૂક્યા બીજું એની પછી બીજું એક વિચારીએ આ 530 છે એ એક્સ આઈ છે એમાંથી એ એટલે 550 ને અહીંયા બાદ કરી એચ જે છે એટલે એ તો 20 જ લેવા પડે એટલે 20 લીધા 530 માઇનસ 550 આ સંખ્યાને મોટી સંખ્યા છે માઇનસમાં છે એટલે માઇનસ 20 છેદમાં 20 છે એમને 20 એકા 20 પણ કેવા
माइनस एक अहीं माइनस एक आया एवज रीते ऊपर जाइए तो माइनस टू आए नीचे जाइए तो जीरो पची तरह प्लस वन ने प्लस टू आए आ रीत कॉमन है आ क्या सरलता है तो मूक सकता है कि जैसे अँ वर्ग सामन हो जाए ये ध्यान रखना बीजू भूल न थाय एक्साइज युआई में गुणाकार न लखाई जाए એટલે શું કર્યું છે આપણે આને આ રીતે ઢાંકી દીધું બાર સાથે બે નો ગુણાકાર બાર દુ ચોવીસ ચૌદ એકા ચૌદ પણ કેવા ઓછા ચૌદ આઠ ને જીરો સાથે ગુણો તો ઝીરો છ એકા છ દસ સાથે બે નો ગુણાકાર દસ તો વીસ તો શું આવીનો ટોટલ થશે એ ઓછા અડત્રીસ અહીંયા વીસ વત્તા છ એટલે પ્લસ છવ્વીસ આ આઠ માંથી છ જશે બે ત્રણ માંથી બે જશે એક અને મોટાની નિશાની માઇનસ બાર એટલે કે સિગ્મા એફ જ હોય છે માઇનસ બાર આવી ગયું આનો ટોટલ કર્યો એ આપણું સિગ્મા એફ આવ્યો સૂત્રમાં મૂકવા માટે ચાર વસ્તુ જોઈએ છે એક બે ત્રણ ને ચાર આપણી પાસે આવી ગઈ એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર વસ્તુને આપણે સૂત્રમાં મૂકી એ બરાબર પાંચસો પચાસ અહીંથી લીધા આ સિગ્મા એફ આઈ હોય અહીંથી લીધા નીચે સિગ્મા એફ આઈનો ટોટલ અહીંથી લીધો અને એચ જે છે એ વીસ શરૂઆતમાં આ બેનો જે ડિફરન્સ એ લીધો તો એ લીધા હવે પહેલાં મીઠું ઉડાડ્યું પછી બાર સાથે બેનો ગુણાકાર ચોવીસ પણ માઇનસ ચોવીસ છેદમાં પાંચ આનો ભાગાકાર કરો તો સીધો ચાર પોઈન્ટ આઠ આવશે એવું પણ થઈ શકે મેં સરળતા માટે એવું કર્યું છે કે પાંચ દુ દસ અહીંયા બે ગુણે ઉપર બે ગુણે એટલે ચોવીસ દુ અડતાલીસ છેદમાં દસ એટલે ચાર પોઈન્ટ આઠ પાંચસો પચાસમાંથી આ ચાર પોઈન્ટ આઠ બાદ કર્યા એટલે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે એ આપણો મધ્યક છે પણ આ મધ્યક કેવી રીતે કે આપણને કીધેલું છે એવી રીતે કે કારીગરનો દૈનિક વેતનનો મધ્યક આ થાય છે એવું તમારે એક આખી લાઈન લખવાની રહેશે અત્યારે આટલું જ પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધશું થેન્ક યુ ઘરે દાખલા જે છે ગણજો અને આગળ આપણે નેક્સ્ટ પીરિયડમાં પાછી વાત કરશું થેન્ક યુ વેરી મચ